जय स्वामी नारायण। गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू एवरीबॉडी? ओके, फाइन, वेरी गुड। स्टूडेंट्स, आज आपने पोयम टू पेंसिल एनो पार्ट टू जोवा माटे जई रह्या छे। लास्ट टाइम आपने जे कई चर्चा करी ए तमने याद छे ने बधाने, के अहीं कवि कोण छे? जयंत परमार। आपने गई वखते नाम एनु जोयुं तुं, जयंत परमार। तो जयंत परमार ए पोतानी नानी दीकरीनी वात अहीं आपणने करी के एनी नानी दीकरी शुं करी रही हती, तो शार्पनिंग द पेन्सिल विथ शार्पनर, देन सी फील्ड सम स्ट्रेंज पिक्चर्स ऑन ए वाइड पेपर। आपने एने जोयुं के भाई एक विशाल पेपर पर एने स्ट्रेंज पिक्चर्स दोर्या हता। केवा केवा स्ट्रेंज पिक्चर्स हता? तो आपने जोयुं के भाई एक कारू पक्षी झाड़ साथे उड़ी रही है, द ब्लैक बर्ड इज फ्लाइंग विथ द ट्री। ए पछी आपने जोयुं तुं के ग्लासीस ऑन द पीकॉक्स आईस, मोरनी आंखों पर एने चश्मा पहेराव्या था। द फायर चेरियट इज फ्लाइंग इन द एर। आपने जे कही सके अग्नि रथ जे ट्रेन कहीए थे एने पण आकाश में उड़ाड़ती एने बतावी थी। एरप्लेन वॉकिंग ऑन द रोड, अने विमान ने रोड उपर दौड़तू बतावी थू। ए पछी बात करी थी द लायन हैविंग कन्वर्जेशन विथ द काउ। कन्वर्जेशन आ शब्द ने खास जोयो तो कन्वर्जेशन एटले टॉकिंग, टी ए एल के आई एन जी, टॉक एटले वात करवी। मित्रों, तो लायन इज टॉकिंग विथ द काउ। सिंह गाय साथे वात करी रह्यो छे, एवू एक स्ट्रेंज पिक्चर्स आपणने विचित्र लागे तेवू। ए वन आईड सन ऑन द ब्लेक ट्री, अने वन आईड सन आपणे अहींया वात करवा हवे जई रह्या छीए। आटले थी कदाच बाकी हती आपणी પોયમ। वन आईड एटले एक आंखवाळो, सन एटले सूर्य। ऑन द ब्लेक ट्री, ब्लेक ट्री एटले के काळा रंगना वृक्ष उपर एक आंखवाळो सूर्य एने बताव्यो। विथ ए पेच ऑफ क्लाउड ओवर इट, अने एना उपर एक वादळ दोरी दीधुं। पेच एटले आपणे लख्युं तुं गई वखते, पेच एटले काळो डाघ, पेच एटले काळो धब्बो, आपणे एवू पण कही शकीए, PATCH। पेच एटले डाघ, આમ તો પેચ એટલે છીગડું પણ થાય। તો એ ચિત્રમાં શું છે? એક બ્લેક ટ્રી, કાળા રંગનું વૃક્ષ દોર્યું છે। એ કાળા રંગના વૃક્ષ ઉપર એને એક આંખવાળો સૂર્ય, સૂર્યનો ચિત્ર દોરીને એમાં એક જ આંખ બતાવી છે, વન આઈડ સન। ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેવા કેવા ચિત્રો દોર્યા છે અને એ આપણે યાદ રાખવાનું છે, કારણ કે પ્રશ્નો એમાંથી જ પૂછાય છે, ટ્રુ ફોલ્સ પણ પૂછી શકાય। એટલે બે આંખવાળું સૂર્યનું ચિત્ર દોર્યું છે એવું લખ્યું હોય તો વાક્ય ખોટું। એ ગર્લ હેઝ ડ્રોન ધ પિક્ચર ઓફ ટુ આઈઝ ઓન ધ બ્લેક ટ્રી એવું લખ્યું હોય તો ખોટું। વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, એના ઉપર વાદળ રૂપી કારો ડાઘ બતાવ્યો છે। એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, અને બીજું શું બતાવ્યું છે? બ્લુ ફિશ, ભૂરી માછલી, ભૂરા રંગની માછલી ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ। ફોરહેડ એટલે કપાળ, અને ક્લાઉડ એટલે વાદળ, કાળું ઝાડ, કાળા ઝાડ ઉપર વાદળ, અને વાદળની બિલકુલ વચ્ચોવચ્ચ, ફોરહેડ એટલે ઇન ધ સેન્ટર આપણે કહીશું, આપણું આ કપાળ છે ને ફોરહેડ, એ બિલકુલ વચ્ચોવચ્ચ છે, એમ વાદળની બિલકુલ વચ્ચોવચ્ચ એને શું કર્યું છે? ભૂરી માછલીને તરતી બતાવી છે। એ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ
ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ફોરહેડ એટલે કપાળ અને ક્લાઉડ એટલે વાદળના કપાળમાં, એટલે કે વાદળના મધ્ય ભાગમાં, સેન્ટરમાં. અહીંયા આપણે પ્રશ્ન મૂક્યો છે મિત્રો, વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ અથવા વેર ઇઝ ધ બ્લુ ફિશ ફ્લાઇંગ. તો આપણે જવાબ શું લખીશું? ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના બિલકુલ મધ્ય ભાગ. મિત્રો, તમને ઉપર સાંજા આપ્યો હશે એના ઉપરથી ખબર તો પડી જ જાય. આ પેન્સિલ એ બહુ ઇઝી કાવ્ય છે, બહુ સરળ કાવ્ય છે, આમાં તમારે સમજવાનું છે. એટલે કે જો આવા પ્રશ્નો પૂછાય તો આપણને આવડવા જોઈએ. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. બીજું ચિત્ર એને કેવું જોયું છે? યલો બટરફ્લાય, પીળા રંગનું પતંગિયું, બટરફ્લાય એટલે શું કરી રહ્યું છે? સ્વિમિંગ. સ્વિમિંગ એટલે તરવું. ક્યાં તરી રહ્યું છે? ઇન ધ વોટરફોલ. ફોલ એટલે ધોધ, પાણીનો જે ધોધ પડી રહ્યો છે, પાણીના ધોધની અંદર એ પતંગિયું સરસ મજાનું તરી રહ્યું છે, સ્વિમિંગ કરી રહ્યું છે. અહીંયા પ્રશ્ન એવો પૂછી શકાય, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ વેર. આ બે પ્રશ્નો પૂછી શકાય, વેર ઇઝ ધ બટરફ્લાય સ્વિમિંગ એન્ડ વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ. તો ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આમાં બંને પ્રશ્નોના જવાબ આવી ગયા. વેરથી પૂછાય તો ઇન ધ ફોલ, વોટરફોલ એટલે કે પાણીના ધોધમાં, અને વેર ઇઝ થી, વોટ ઇઝ થી પ્રશ્ન પૂછાય તો ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ. તો આ પ્રશ્નોને ખૂબ ધ્યાનમાં રાખવાના મિત્રો. આગળ જોઈએ, લેખક કવિ શું કહે છે કે ભાઈ, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટસી. હવે આવું બધું કામ કરવા મળે એટલે નાનું બાળક તો ખૂબ ખુશ થઈ જાય. તો કહે છે માય ડાર્લિંગ ડોટર એટલે મારી વહાલી દીકરી, ઇન ધ એક્સ્ટસી. મિત્રો આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો, એક્સ્ટસી. સ્પેલિંગ પણ બહુ તૈયાર કરવા જેવો છે, ઇસી એસટીએસવાય, ઇસી એસટીએસવાય, એક્સ્ટસી એટલે અતિ આનંદમાં, ખૂબ ખુશ થઈને, વેરી એન્જોયેબલી, ટુ મચ એન્જોયલી એટલે કે ખૂબ જ આનંદમાં, અતિશય ખુશ. કારણ કે બાળકને જે જોઈતું હોય કરવા મળે ને, ગમે તેવા ચિત્રો એને દોરવાનો જે આનંદ આવે છે, તે અતિશય આનંદમાં, અને અતિશય આનંદમાં ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. આ ખાસ પ્રશ્ન પૂછાય મિત્રો કે વોટ ઇઝ એ લિટલ ગર્લ ડુઈંગ. આ ઉપર સાંજા આપ્યો હોય તો આમાંથી આ પ્રશ્ન પૂછાય કે ભાઈ નાની છોકરી શું કરી રહી હતી, બરાબર? તો એ લિટલ ગર્લ વોઝ બ્યુસી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. અતિશય આનંદમાં અને અતિશય આનંદમાં, ખુશીમાં અને ખુશીમાં, અતિશય વિચિત્ર ચિત્રો એ દોરી રહી હતી. એક્સ્ટસી એટલે આનંદમાં અને આનંદમાં. કારણ કે બાળકને જ્યારે પોતાને ગમતું હોય તેવી પ્રવૃત્તિ, એવી એક્ટિવિટી મળી જાય તો પછી એ બીજું બધું દુનિયા ભૂલી જાય અને એ કામમાં રત થઈ જાય. આપણને કોઈ રમત ગમતી હોય તો રમવામાં આપણે કેટલા બધા મશગુલ થઈ જઈએ છીએ, જે આજુબાજુ શું થતું હોય એ પણ કદાચ આપણને ખબર હોતી નથી. કોઈ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ જોઈ રહ્યા હોય અને ફિલ્મ જો ગમી ગઈ હોય તો બાળક ફિલ્મમાં એટલું બધું રસ થઈ જાય કે એની મમ્મી બૂમો પાડતી હોય, બીજી કોઈ વાતો થતી હોય તો એમાં એનું જરાય ધ્યાન હોય નહીં. એમાં નાનકડી બાળકીને પણ પેન્સિલ અને મોટો પેપર પડી ગયું છે અને સુંદર ચિત્રો, જે વિચિત્ર એના કલ્પનામાં આવે છે એવા ચિત્રો એ દોરી રહી છે. તો લિટલ ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્રો દોરવામાં એ વ્યસ્ત છે, બરાબર? આવો પ્રશ્ન પૂછી શકાય મિત્રો. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક. પરંતુ જ્યારે સ્કૂલ માસ્ટર, એના શાળાના સાહેબ,
શિક્ષક ક્યારે ન ગમે? હોમવર્ક આપે ત્યારે. સાહેબ આટલું બધું હોમવર્ક અમારે આખો દિવસ લખ લખ કરવાનું? તરત જ મૂડ મરી જાય. હોમવર્ક નહીં, હોમવર્ક હોમવર્ક થી બાળકો કંટાળી જાય છે. તો હોમવર્ક મેં કહ્યું ને કે આ આખી એ જે કાવ્ય છે એ કાવ્ય બાળકોનો મૂડ ક્યાં ઓફ થઈ જાય છે, અથવા તો બાળક ક્યાં ભણવામાં ઇન્ટરેસ્ટ નથી દાખવતું, તો આ હોમવર્ક થી. તો એટલું બધું હોમવર્ક ન આપવું જોઈએ. જોકે આપણે મર્યાદિત હોમવર્ક આપતા હોઈએ છીએ અને મર્યાદિત હોમવર્ક કરવું પણ જોઈએ બાળકોએ. હોમવર્ક એક કેમ છે તો તમારા દ્રઢીકરણ માટે હોય છે. પણ બાળક નાનું હોય, આ નાના બાળકની વાત છે, ધ્યાન આપો. તમે તો બધા સમજુ થઈ ગયા, હવે માધ્યમિકમાં આવી ગયા એટલે તમને તો હોમવર્કથી જરાય કંટાળો આવવો જોઈએ નહીં. ઇન્ટરેસ્ટથી રસપૂર્વક કામ કરવાનું થાય એટલે હોમવર્ક તમારા માટે કંટાળો નહીં. આ નાની બાળકીની વાત છે. કેજી ક્લાસીસમાં હોય ને એને બહુ હોમવર્ક આપ કરીએ તો કંટાળી જાય બાળક નાના, એટલે એને વધારે પડતું હોમવર્ક હોય નહીં. એટલે એના ઉપર કટાક્ષ અહીંયા પોયટે કર્યો છે કે આ નાની બાળકીને જ્યારે સાહેબ હોમવર્ક આપે છે, ગીવ ધ હર હોમવર્ક, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ ઇન એન્ગર. બહુ મસ્ત વાત કરી છે કવિ. કહે છે જ્યારે જ્યારે એના સ્કૂલના માસ્ટર એને હોમવર્ક આપે છે ને, ત્યારે મારી નાની વહાલી દીકરી શું કરે છે, બ્રેક્સ ધ ટીપ્સ, એટલે કે જે પેન્સિલની ટીપ્સ છે એને તોડી નાખે છે હાથે કરીને. વારંવાર પેન્સિલની જે અણી કાઢી હોય એને મમ્મી કાઢી આપે, તોડી નાખે, કાઢી આપે, તોડી નાખે હોમવર્ક કરવાનું. કેમ? કારણ કે શી ડઝ નોટ લાઈક ટુ ડુ હોમવર્ક. ધ ગર્લ ડઝ નોટ લાઈક ટુ ડુ હોમવર્ક. નાની બાળકીને હોમવર્ક કરવું ગમતું નથી. ધેટ્સ વાય, તેને કારણે. સો શી બ્રેક્સ ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ. એ પેન્સિલને પાછી કેવી રીતે તોડે છે? ઇન એન્ગર. એન્ગર એટલે ગુસ્સામાં. આપણે લખ્યું ઇન એન્ગર, અહીંયા તમને ક્રિયા વિશેષણ પણ બનાવીને આપ્યું, એંગ્રીલી, ગુસ્સે થઈને. ઇન એન્ગર એટલે ગુસ્સામાં. તો હાઉ ડઝ લિટલ ગર્લ બ્રેક ધ પેન્સિલ. હાઉ થી પ્રશ્ન પૂછાય તો કેવી રીતે તોડે છે? તો લિટલ ગર્લ બ્રેક ધ પેન્સિલ એંગ્રીલી, એમ લખાય. અથવા ઇન એન્ગર, ગુસ્સામાં એ પેન્સિલને તોડી નાખે છે. આપણે એક પ્રશ્ન અહીંયા પૂછ્યો છે, વાય ડઝ ધ લિટલ ગર્લ એંગ્રી. અહીંયા ઊંધો પ્રશ્ન પૂછ્યો આપણે, વાય ડઝ ધ લિટલ ગર્લ એંગ્રી. નાની બાળકી કેમ ગુસ્સે થઈ જાય છે? તો જવાબ શું લખ્યું? ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી બીકોઝ ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક બટ શી ડઝ નોટ લાઈક ઇટ. હર સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક બટ શી ડઝ નોટ લાઈક ઇટ. સો ધ લિટલ ગર્લ ગેટ્સ એંગ્રી, માટે નાની બાળકી એ ખૂબ જ ગુસ્સે થઈ જાય. અને ગુસ્સામાં શું કરે છે? તો ટીપ્સ તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુશ. મિત્રો આ વાક્ય બહુ જ અતિશય મહત્વનું છે. આ મેસેજ છે આ કાવ્યનો કે છેવટે શું થાય છે? તો છેવટે ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અહીંયા આપણે આ શબ્દ લખ્યો છે કેન્ડલ ઓફ પેન્સિલ, એટલે પેન્સિલની અણી, એક્સટિંગ્યુશ એટલે કે ઓલવાઈ જાય છે. ઓલવાઈ જવું નહીં, તૂટી જાય છે. પેન્સિલની અણી તૂટી જાય છે. એન્ડ ઓનલી ધ સ્મોક રિમેન્સ, અને ફક્ત ત્યાં ધુમાડો રહી જાય છે. કોઈ પણ મીણબત્તી હોય, કેન્ડલ એટલે મીણબત્તી, મીણબત્તીની જ્યોત હોય એને ફૂંક મારો
ઉલવી જાય એટલે શું થઈ જાય ત્યાં? ધુમાડો. અહીંયા તમારા જે ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર, મોટા વ્હાઇટ પેપર ઉપર ફક્ત ને ફક્ત ધુમાડો રહી જાય છે, આનો મતલબ એ થાય મિત્રો કે પછી બાળકનો જે ઇન્ટરેસ્ટ છે ભણવાનો ઓલવાઈ જવું, પેન્સિલની અણી તૂટી જવી, એનો મતલબ છે કે પેન્સિલની અણી નહીં પણ એના મનના જે ભણવાનો જે આનંદ છે, આનંદ ભણવા પ્રત્યે એજ્યુકેશન પ્રત્યે એને જે સુખ આવે છે એ પેન્સિલ તૂટી જવા જેવી છે, એટલે કે એને ભણવાનો ઇન્ટરેસ્ટ ઉડી જાય છે. અહીંયા તો બહુ ગૂઢ રહસ્ય એ છે કે પેન્સિલ તૂટી જવી, મીણબત્તી ઓલવાઈ જવી, એનો મતલબ એ છે કે એનો જે અંદરનો જે ઇન્ટરેસ્ટ છે, જે એને હાર્ટની અંદર ભણવા બાબતે જે રસ છે, એ રસ અહીંયા ખતમ થઈ જાય છે, ઉડી જાય છે અને ફક્ત ધુમાડો રહી જાય છે. એટલે કે પછી એના મગજમાં કશું જ રહેતું નથી. મગજમાં કેમ યાદ ના રહે મિત્રો? વાય કેન વી નોટ રિમેમ્બર? આપણે યાદ કેમ નથી રાખી શકતા? વાય કાન્ટ વી રિટેન? રિટેન એટલે યાદ રાખવું. આપણે રિટેન યાદ કેમ નથી રાખી શકતા? તો બીકોઝ ઓફ લુઝિંગ ઇન્ટરેસ્ટ, લોસ્ટ ઇન્ટરેસ્ટ. તમે રસ ગુમાવો, તમને ગમે નહીં, મનને ગમતી વસ્તુઓ આપણને યાદ રહી જતી હોય છે, તો આપણે હંમેશા એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આ જે છેલ્લી લાઈનોમાં એને બહુ મસ્ત વાત કરી, ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્યુશ. એક્સટિંગ્યુશ નો મતલબ થાય મિત્રો ઓલવાઈ જવું, પુટ આઉટ. તો એને જે તૂટી જવું, પેન્સિલની અણી તૂટી જાય છે અને ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, અને આ સફેદ રંગના વિશાળ પેપર પર ફક્ત ધુમાડો રહી જાય છે. ધેટ મીન્સ ઓનલી ધ બ્લેન્ક માઇન્ડ, ધુમાડો રહી જાય, ઓનલી ધ બ્લેન્ક માઇન્ડ ઇઝ ધેર ઇન ધ લિટલ ગર્લ એન્ડ શી બીકમ્સ મૂડલેસ, અને તેનો એ મિજાજ ગુમાવે છે. એન્ડ શી ડઝન્ટ લાઈક ટુ ડુ હોમવર્ક, એને હોમવર્ક કરવું ગમતું નથી. તો મિત્રો અહીંયા આપણા આજના એજ્યુકેશન પર જે હોમવર્કની જે એના નાના બાળકને નાનપણથી જ 2.5 વર્ષ 3 વર્ષથી બાળકને હોમવર્ક 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 જે આપવામાં આવે છે, એનાથી પહેલેથી જ બાળક એ ભણવાથી વિમુખ થઈ જાય છે. ભણવું એને એક હોમવર્ક જ લાગે છે. પછી વોટ ઇઝ સ્ટડી? તો સ્ટડી ઇઝ ઓનલી હોમવર્ક, એવું થઈ જાય છે આજના માનસ ઉપર. આપણા એજ્યુકેશન પર આ સૌથી મોટી અસર છે, સૌથી મોટી ઇફેક્ટ છે. માટે જે કંઈ પણ હોમવર્ક કરવું એ ઇન્ટરેસ્ટથી કરવું, ગમતું હોય ત્યારે કરવું, અને ગમે એ ટાઈપના હોમવર્ક, એવા પ્રશ્નો બનાવવા, આપણને ઇન્ટરેસ્ટ પડે એવા બનાવવા. હોમવર્કને કોઈ દિવસ હોમવર્ક માનીને કરવું નહીં. આપણે ભણવા માટે આ તૈયાર કરીએ છીએ, આપણને આવડે એ માટે તૈયાર કરીએ છીએ, એવો એક ભાવ, એવો એક વિચાર આપણા માનસની અંદર હોય અને એ રીતે આપણે હોમવર્ક કરીએ. આ કાવ્યમાંથી પણ તમારે ઘણા બધા પ્રશ્નો ચર્ચા કરી, એવા પ્રશ્નો તમારે બનાવવાના છે. આપણે ઘણા બધા પ્રશ્નો તો અહીંયા લખીએ છીએ, આગળના પાઠમાં પણ લખ્યા છે, અહીંયા પણ 3-4 પ્રશ્નો લખ્યા છે, અને આપણે ચાલુમાં પણ એવા પ્રશ્નો પૂછી અને તમને વાત કરેલી છે. તો એવા પ્રશ્નો આપણે વિડીયોને વારંવાર સાંભળી અને જાતે બનાવવાના પ્રયત્નો કરવાના મિત્રો. એની પાછળ જો એક્સરસાઇઝ પણ આપેલી છે કાવ્યની પાછળ, C3માં 5 પ્રશ્નો આપેલા છે કે વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગીન ટુ બી ફિલ્ડ, બાળકી ક્યારે વ્હાઇટ પેપર ભરવાનું શરૂ કરે છે. તો આપણે એ વાત કરી કે વેન સી લાઇટ ધ પેન્સિલ, એટલે કે વેન સી શાર્પ ધ પેન્સિલ વિથ ધ શાર્પનર, ધેન સી બિગીન્સ ડ્રોઈંગ ઓન ધ પેપર, અથવા શી બિગીન્સ ટુ બી ફિલ્ડ ધ વ્હાઇટ પેપર. ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ? વાય? આમાં પ્રશ્નનો મતલબ એવો થાય કે તમે એવું વિચારો છો કે મોરની આંખો પર દોરેલા ચશ્મા એ વિચિત્ર ચિત્ર છે, શા માટે? આપણે કહી શકીએ જો આ ડૂ થી પ્રશ્ન પૂછાયો કે ડૂ ડસ ડીડ ઇઝ એમ આર વોઝ વેર હેવ હેડ સેલ વિલ શુડ વુડ મે માઇટ મસ્ટ કેન કુડ, આનાથી પ્રશ્ન પૂછાય અને જવાબ આપવાનો હોય તો આ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહેવાય.
જેનો જવાબ હા અથવા ના જ આવે. તો અહીંયા ડૂથી પ્રશ્ન પૂછાય છે કે ડુ યુ થિંક, તો યસ આઈ થિંક ધેટ ધ પિક્ચર પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ અ ફ્રેન્ડ બીકોઝ શી વિયર ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર એને ચશ્મા પહેરાવ્યા છે, માટે આ ચિત્ર એ ફ્રેન્ડ છે. બીજા તો પ્રશ્નો જોયા, વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ, હમણાં જ બતાવ્યું મેં. વાય ડઝ ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી એ પણ મેં વાત કરી. એન્ડ હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રીએક્ટ, હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ, ગુસ્સે થયેલી બાળકી એ કેવી પ્રતિક્રિયા આપે છે. તો આપણે કહી શકીએ, વેન ધ ગર્લ ગેટ્સ એંગ્રી શી બ્રેક્સ ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ એંગ્રીલી, ગુસ્સે થઈને તે એ પેન્સિલને તોડી નાખે છે. ઇટ્સ અ રિએક્શન, ઇટ્સ અ રિએક્ટ ઓફ ધ એંગ્રી ગર્લ, ગુસ્સાનું રિએક્શન. એ પછી તમને ટ્રુ ફોલ્સ પણ આપેલા છે મિત્રો. એમાં કહ્યું છે કે જેટલા કરેક્ટ હોય એની સામે ટ્રુ આગળ ટિક કરો, ટ્રુ લખો, અને ફોલ્સ હોય એ વાક્યોને સુધારો. પહેલું છે ધ ફિશ ટ્રાવેલ્સ થ્રુ ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. આ વાક્ય સાચું છે. ટ્રાવેલ એટલે આપણે અહીંયા એ પ્રશ્ન પણ પૂછ્યો છે કે વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ, ટ્રાવેલ એટલે ફ્લાઇંગ, તો ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. તો આ વાક્ય સાચું છે. ધ ગર્લ ઇઝ બિઝી શાર્પનિંગ હર પેન્સિલ, તો એ પેન્સિલને છોલવામાં ખૂબ વ્યસ્ત છે. તો ખોટું, આપણે જોયું ધ ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, છોકરી એ સ્ટ્રેન્જ ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, એટલે વાક્ય ખોટું આવે. તો આવા દસે દસ ટ્રુ ફોલ્સને બરાબર સમજવાના, ન ખબર પડે તો પૂછવાનું, બધો ખ્યાલ આવી જાય. ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ, લાયન છોકરી સાથે વાત કરી રહ્યો છે, તો વાક્ય ફોલ્સ. ધ લાયન ઇઝ ટોકિંગ વિથ ધ કાઉ, લાયન એ કોની સાથે વાત કરી રહ્યો છે, ગાય સાથે વાત કરી રહ્યો છે. ધ સન ડઝન્ટ હેવ એની પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, તો એ પણ વાક્ય ખોટું છે. ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર્સ ઓફ એનિમલ ટુડે, તો ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર્સ ઓફ ધ એનિમલ્સ ટુડે ઓનલી, તો એ પણ વાક્ય ખોટું છે. ફક્ત પ્રાણીઓના જ ચિત્રો દોરવામાં ખુશ થાય છે એવું ન હોય. તો મિત્રો અહીંયા આ ટ્રુ ફોલ્સ ને પણ જોઈ લેવાના, આપણે જે પ્રશ્નો બનાવ્યા છે એ પણ જોઈ લેવાના. તમારે પણ ઓછામાં ઓછા 10 થી 15 પ્રશ્નો મિનિમમ જોઈશે આ કાવ્યમાંથી. ટ્રુ ફોલ્સ સાથે, ટ્રુ ફોલ્સ અલગથી તમારે જોવાના, પણ 10 થી 15 પ્રશ્નો બનાવવાના અને તૈયાર પણ કરવાના. આ કાવ્યમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ મેક્સિમમ રહે છે, બરાબર. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. તો અહીંયા બીજું કાવ્ય પણ આપણે પૂરું કરીએ છીએ. 5 પાઠ, 2 કાવ્યોનો કોર્સ અહીંયા કમ્પ્લીટ થાય છે મિત્રો. આપણે અગાઉ તમને 2 દિવસ પહેલા એક્ઝામ પણ એક 3રા 4થા યુનિટની આપણે ખાસ લીધી છે, બરાબર. તો 4થા 5મા યુનિટની, તો એ MCQ ટાઈપની પરીક્ષાઓ આપતા રહેવી, તૈયારી કરતા રહેવી, અને જે જે પ્રશ્નો પાઠમાંથી તૈયાર કરવા તથા ગ્રામર. હવે આપણે વિચારીએ છીએ કે આગળ ગ્રામર ટોપિક્સ લઈશું. ગ્રામર ટોપિક્સમાં ખાસ ઇન્ડાયરેક્ટ સ્પીચ બાકી છે, તો એની વાત કરવાની છે. તો ફંક્શન્સમાં એકાદ ફંક્શન્સ બાકી હશે તો ચલાવી, અને ઇન્ડાયરેક્ટ સ્પીચ ચલાવવાનો પ્રયત્ન કરીશું આપણે ત્યાં સુધી. બધાને જય શ્રી સ્વામિનારાયણ.